विद्यार्थी मित्रों, प्रकरण एक नो लेक्चर 11 शुरू करिए छे। आगळना लेक्चर में बे विधेयनुं संयोजन केवी रीते थाय छे ए जोयुं। जरा फरथी जरा एने याद कर लईए। एनुं ज्ञान जरा थोड़ुं सुदृढ करिए। અહીંયા બે પ્રશ્નો લખ્યા છે કે કોઈ પણ બે વિધેયનું સંયોજન શક્ય છે, તો આપણો જવાબ છે ના। બીજો પ્રશ્ન છે કે બે વિધેયનું સંયોજન શક્ય ક્યારે બને, તો એક તો આપણે કે ભાઈ એ ફ્રોમ ए टू बी विधेय होय अने जी फ्रॉम बी टू सी होय तो जी ओ एफ शक्य बने। हाँ, अहीं आ सिवाय मतलब आ बने समान छे, अहीं बी छे आ बी छे, एटले एफ नो सहप्रदेश बी होय अने जी नो प्रदेश बी होय ત્યારે જી સર્કલ એફ જી ઓ એફ શક્ય બને છે। આ સિવાય ક્યારે શક્ય બને આપણે લઈએ છે કે ધારો કે એફ ફ્રોમ એ ટુ બી હોય અને જી ફ્રોમ સી ટુ ડી હોય, મતલબ ચારે ચાર ગણ અલગ અલગ હોય, પરંતુ જો એફ નો વિસ્તાર એટલે રેન્જ ઓફ એફ સબસેટ ઓફ ડોમેન જી થાય તો જી સર્કલ એફ શક્ય બને, જી ઓ એફ શક્ય બને। હવે અહીંયા એફ નો વિસ્તાર એફ આ છે, આ એનો પ્રદેશ છે, આ સહપ્રદેશ વિસ્તાર હંમેશા ક્યાં હોય, સહપ્રદેશમાં જ, અને એ વિસ્તાર જો સીની અંદર આવેલો હોય, બીમાં તો હશે જ વિસ્તાર, પણ એ વિસ્તાર સીની અંદર આવેલો હોય, આપણે ગઈકાલે એક ઉદાહરણ જોયેલું, જરા યાદ કરો, જરા આગળના લેક્ચરમાં શું કહ્યું હતું, અહીંયા ગણ એ હોય, આ ગણ બી છે, સાથે અહીંયા છેદમાં સી છે અને અહીંયા ડી છે, આપણે હમણાં જ કહ્યું કે વિસ્તાર એફ નો વિસ્તાર શેમાં હશે, બીમાં, અને એ જ વિસ્તાર સીમાં હોય, મતલબ રેન્જ ઓફ એફ અહીંયા હોય, આ એફ વિધેય છે અહીંથી આ, અને આ જી વિધેય છે, એટલે જે રેન્જ ઓફ એફ છે એ બીમાં તો હોવાનો જ, કારણ કે એફનો વિસ્તાર હંમેશા સહપ્રદેશમાં હોય, યાદ રાખજો, અને જો વિસ્તાર સીમા પણ આવેલો હોય, જોઈ શકાય છે, તો પછી તમે આ વિધેય મેળવી શકો, કયું, જી સર્કલ એફ, એટલે કે જો એફનો વિસ્તાર જીના પ્રદેશમાં હોય, આર એફ જીનો પ્રદેશ સી છે એની અંદર હોય, તો તમે જી સર્કલ એફ મેળવવું જોઈએ, જી સર્કલ એફ મળે જ, તો જી ઓ એફ મળે જ, ઓકે। પ્રશ્ન એ થાય કે એફઓ જી ક્યારે મળે, તો તમે કહેશો કે જ્યારે જીનો વિસ્તાર એફમાં હોય, એટલે રેન્જ ઓફ જી સબસેટ ઓફ ડોમેન ઓફ એફ હોય તો એફ સર્કલ જી મળે। આપણે આ લઈએ કે ભાઈ એફ ફ્રોમ આર થી આર અને જી ફ્રોમ આર થી આર લઈએ, તો હવે જીનો વિસ્તાર ક્યાં હશે, સહપ્રદેશમાં, અને એ જ સહપ્રદેશ અહીંયા સેમ છે, અને જીનો વિસ્તાર સહપ્રદેશમાં આરમાં હોવાનો, મતલબ જીનો વિસ્તાર આરમાં હોવાનો,
એટલે જી નો વિસ્તાર એફ ના પ્રદેશનો ઉપગણ છે એટલે અહીંયા રેન્જ ઓફ જી સબસેટ ઓફ ડોમેન ઓફ એફ છે એટલે એફ ઓ જી શક્ય છે અને બીજું તમે આ પણ જુઓ અહીંયા કે રેન્જ ઓફ એફ એફ નો વિસ્તાર શેમાં હોવાનો સહપ્રદેશમાં અને એ જ સહપ્રદેશ અહીંયા છે મતલબ જી નો પ્રદેશ છે રેન્જ ઓફ સબસેટ ઓફ અહીંયા ડોમેન ઓફ જી છે એટલે માટે જી સર્કલ એફ પણ શક્ય છે એટલે જો ચારેય સમાન હોય તો એફ ઓ જી પણ શક્ય થાય અને જી ઓ એફ પણ શક્ય બને એક બીજી વાત કરીએ ધારો કે એચ વિધેય ફ્રોમ એ ટુ બી છે અને આઈ વિધેય સી ટુ ડી છે પ્રશ્નાઓ છે કે એચ ઓ આઈ ક્યારે મળે તો જવાબ છે કે જો રેન્જ ઓફ આઈ સબસેટ ઓફ ડોમેન ઓફ એચ મળે તો મતલબ તમે આઈનો વિસ્તાર શોધો અને એચના પ્રદેશમાં હોય તો એચ ઓ આઈ શક્ય છે એનો જવાબ છે અને બીજો પ્રશ્ન આઈ ઓ એચ ક્યારે મળે આઈ ઓ એચ એ ક્યારે મળે તો તમે કહેશો કે જો રેન્જ ઓફ એચ એચનો વિસ્તાર એ આઈના પ્રદેશનો ઉપગણ હોય તો આઈ ઓ એચ શક્ય છે એમ કહી શકાય ચાલો મિત્રો મેં અહીંયા તમારી સામે સ્વાધ્યાય 1.3 મૂક્યું છે એના દાખલા મૂકેલા છે ઓકે શરૂ કરીએ છીએ હવે પહેલો દાખલો ધારો કે એફ ફ્રોમ 1, 3, 4, 2, 1, 2, 5 તથા જી ફ્રોમ 1, 2, 5, 2, 1, 3 બે વિધેયો છે એફ અને જી અહીંયા બતાવ્યા છે વડે વ્યાખ્યાયિત જી ઓ એફ શોધો હવે જી ઓ એફ ક્યારે મળે કે જ્યારે એફનો વિસ્તાર જીના પ્રદેશમાં હોય પહેલાં હું બંને અહીંયા વિધેય લખું છું ઓકે પહેલો દાખલો અહીં એફ ફ્રોમ 1, 3, 4, 2, 1, 2, 5 અને જી ફ્રોમ 1, 2, 5, 2, 1, 3 છે ચલો જુઓ અહીંયા એફ ફ્રોમ એ થી બી અને અહીંયા બી આ બી છે ને આ બી છે દેખાય છે ને તો લખીશું અહીં એફનો વિસ્તાર આમાં હોવાનો ને અને એ પાછો અહીંયા છે જ એટલે રેન્જ ઓફ એફ સબસેટ ઓફ ડોમેન ઓફ જી છે એટલે માટે જી ઓ એફ શક્ય છે ઓકે હવે આપણે જી ઓ એફ લખીએ છીએ ચલો જી ઓ એફ ક્યાંથી ક્યાં આવશે તે આપણી પાસે તો જી ઓ એફ ફ્રોમ 1, 3, 4 જી ઓ એફ અહીંથી આ પ્રકારે 3, 1, 3 છે અહીંયા ઓકે આનો પ્રદેશ આ છે હવે આપણે એના પ્રતિબિંબ શોધવાના છે ચલો શોધીએ છે માટે જી ઓ એફ ઓફ 1 બરાબર એટલે
जी ऑफ एफ ऑफ वन इज इक्वल टू जी ऑफ एफ ऑफ वन। चलो अहीं जो रकम में एफ ऑफ वन बराबर क्या है बे, तो अहीं टू ने हवे जी ऑफ टू एटले जी में जुवा जी विदय आ रो है बे प्रतिनिधि केटलू है त्रण एटले त्रण आवशे। चलो बीजो घटक त्रण लऊं छूं એટલે જી ઓ એફ ઓફ થ્રી બરાબર જી ઓફ એફ ઓફ થ્રી બરાબર જી ઓફ એફ ઓફ થ્રી વિધેય એફમાં જોવાનું ત્રણ નું પ્રતિબિંબ કેટલું છે પાંચ, હવે જી ઓફ ફાઇવ જોવાનો છે જી વિધેય આ રહ્યું અહીંયા બાજુ જીમાં જુઓ જીની અંતર્ગત પાંચનું પ્રતિબિંબ કેટલું છે એક, તો અહીંયા એક આવશે एक नु प्रतिबिंब शोध्यू त्रण नु हवे चार बाकी छे तो चार लई लईए जी ओ एफ ऑफ फोर इज इक्वल टू जी ऑफ एफ ऑफ फोर इज इक्वल टू जी ऑफ एफ ओ फोर एटले केटला, तो एफ ओ फोर बराबर एफ जोवानु अने चार नु प्रतिबिंब केटलू छे एक, एफ ओ फोर एफ मां जोवानु चार नु प्रतिबिंब एक छे અને જી ઓફ વન એટલે જીમાં જોવાનું એકનું પ્રતિબિંબ ત્રણ છે એટલે અહીંયા ત્રણ આવશે એટલે આમ આપણને જી ઓ એફ મળશે કે જી ઓ એફ બરાબર છગડિયા કૌંસમાં એકની સાથે ત્રણ પ્રતિબિંબ છે ત્રણની સાથે એક પ્રતિબિંબ છે અને ચારનું પણ ત્રણ પ્રતિબિંબ છે ફોર થ્રી, આ આપણો જીઓ એફ થયો। એણે આપણને એફ આ ક્રમિક જોડના સ્વરૂપમાં આપી છે, જી પણ ક્રમિક જોડના સ્વરૂપમાં આપ્યું છે, જી વિધેય પણ એફ વિધેય, તો આપણે જીઓ એફ પણ આપણે ક્રમિક જોડના સ્વરૂપમાં આપવાનું છે અને સંગતતા લખવાની છે અને સંગતતા કહેવાય વિધેયની સંગતતા, એથી બી લખીએ આપણે એ પ્રકારે એટલે આ શોધ્યો આપણે જીઓ એફ। ઓકે ચાલો મિત્રો દાખલો બે ગણીએ છે, એમાં શું કહ્યું છે આપણને, ધારો કે એફ જી તથા એચ એ આરથી આર પરના વિધેયો છે, બતાવો કે પહેલો દાખલો એફ વત્તા જી ઓ એચ બરાબર એફ ઓ એચ પ્લસ જી ઓ એચ, ઓકે ઇક્વલ ટુની ડાબી બાજુ શું છે અહીંયા વિધેય, જમણી બાજુ પણ વિધેય, તો બે વિધેય સમાન ક્યારે બને એ જરા યાદ કરીએ, ધોરણ અગિયારમાં જોઈ ગયા હતા કે જો બંને વિધેયના પ્રદેશ સમાન, પ્રદેશ સમાન અને સૂત્ર સમાન મતલબ વિસ્તાર, જો બંને વિધેયના પ્રદેશ પ્રદેશ અને સૂત્રો સમાન હોય તો એ બંને વિધેય સમાન છે, મતલબ આપણે આ વિધેયનો પ્રદેશ સહપ્રદેશ અને સૂત્ર મેળવવાનું છે, આ વિધેય જમણી બાજુ છે એનો પણ પ્રદેશ સહપ્રદેશ અને સૂત્ર મેળવવાનું છે અને ત્રણેય વસ્તુ સમાન થવી જોઈએ, તો આના બરાબર આ લખી શકીએ। ઓકે લખીએ છે પહેલો દાખલો, સોરી દાખલો બીજો, અહીં પહેલા ત્રણેય વિધિ લખી નાખીએ છે એફ ફ્રોમ આર ટુ આર, જી ફ્રોમ આર ટુ આર અને એચ ફ્રોમ આર ટુ આર છે। ઓકે હવે ડાબી બાજુ પહેલાં હું બનાવું છું, તો એફ વત્તા જી પહેલાં શોધીશ, એફ વત્તા જી તો ધેર ફોર ધેર ફોર એફ પ્લસ જી એ ક્યાંથી ક્યાં આવશે આર થી આર આવશે, અહીંયા એચ ફ્રોમ આર ટુ આર છે, આ એચ છે એચ ફ્રોમ આર ટુ આર, એફ ફ્રોમ આર થી આર છે અને જી ફ્રોમ આર થી આર છે, તો એફ વત્તા જી ફ્રોમ આર થી આર। ઓકે હવે બે વિધનું સંયોજન કોનું કોનું, એફ વત્તા જીનું અને એચનું સંયોજન આપણે કરવાનું છે, ધેર ફોર F plus G O H from R to R થશે,
બરાબર છે, આ બેનું સંયોજન અને આ ચારે ચાર આર છે ને, એટલે આરથી આર જ આવશે એમાં, એ મહત્વનું છે. ઓકે, ડાબી બાજુના વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ મળી ગયો. હવે એનું સૂત્ર મેળવીએ છીએ. સૂત્રમાં તથા એફ પ્લસ જી ઓ એચ ઓફ એક્સ, સૂત્રમાં યાદ કરો શું કરીએ છીએ તે. હવે અહીંયા સંયોજન છે, બે વિધેયનું સંયોજન છે, તો જરા યાદ કરીએ કે આપણી પાસે આ પ્રકારે છે, એફ ઓ જી ઓફ એક્સ, તો બરાબર શું લખીએ છીએ, એફ ઓફ જી ઓફ એક્સ, આ રીતે. એટલે જ્યાં ઓ છે ત્યાં એનું સંયોજન થઈ જાય છે, એટલે અહીંયા ઓ છે તો આ બેનું સંયોજન થઈ જશે, એટલે કે બરાબર એફ વત્તા જી ઓફ, ઓની જગ્યાએ ઓફ, ઓફ શું, એચ ઓફ એક્સ, આ પ્રકારે થશે. હવે આ યાદ કરો, બે વિધેયનો સરવાળો અને અહીંયા એક્સ હોય તો આના બરાબર શું લખીએ છીએ, એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ લખીએ છીએ ને આપણે, તો બસ આ એક્સ છે એમ સમજવાનું છે. એટલે એફ ઓફ એક્સ વત્તા જી ઓફ એક્સ એટલે ઇક્વલ ટુ એફ ઓફ એચ ઓફ એક્સ વચ્ચે પ્લસ જી ઓફ એચ ઓફ એક્સ. સમજાઈ ગયું? ઓકે, આ એનું સૂત્ર થયું છે, વિધેયનો પ્રદેશ સહપ્રદેશ અને એ વિધેયનું સૂત્ર નક્કી કર્યું છે. ઓકે, હવે જમણી બાજુએ, જમણી બાજુમાં શું છે કે આ બેનું એફ અને એચનું સંયોજન, જી અને એચનું સંયોજન, પછી એનો સરવાળો. અહીંયા લખીએ છીએ વળી, ચલો એફ ઓ એચ, એફ અને એચ એ ચારે ચાર આર છે, હમ, પ્રદેશ સહપ્રદેશ બધા સરખા છે એફ અને એચના, એટલે ક્યાંથી ક્યાં આવશે, આરથી આર. બીજું છે જી ઓ એચ, જી ઓ એચ એ ક્યાંથી ક્યાં આવશે, આરથી આર, બધા આર જ છે ને, એટલા માટે કંઈ જોવાની જરૂર છે નહીં એમાં, પ્રદેશ અને સહપ્રદેશ બધા સરખા જ છે. ઓકે, હવે એ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો, તો એ પણ આપણને આવડે છે કે બે વિધેયનો સરવાળો ક્યાંથી ક્યાં આવશે, આરથી આર આવશે. એટલે જમણી બાજુનું જે વિધેય છે, આર્યું આખું, આ વિધેય જ કહેવાય એક પ્રકારનું, એનો પ્રદેશ આર અને સહપ્રદેશ આર. હવે આનું સૂત્ર મેળવવાનું છે આપણે. ચલો સૂત્ર મેળવીએ, તથા એફ ઓ એચ પ્લસ જી ઓ એચ ઓફ એક્સ લેવાનું સૂત્ર મેળવવા આપણે. ચલો વચ્ચે સરવાળો છે તો એક્સ અહીંયા લખશે. આ બે વિધેય છે, એક આ વિધેય છે અને એક આ વિધેય છે, એ બંને સરવાળો, એના પર એક્સ છે, તો શું છે, આપણે હમણાં વાત કરીએ એ પ્રકારે કે આ બે વિધેય સરવાળો છે અને આ એક્સ છે, તો એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ, તો આની સાથે એક્સ અને આની સાથે એક્સ, એટલે બરાબર એફ ઓ એચ ઓફ એક્સ પ્લસ જી ઓ એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા તો સંયોજન છે તો આનું સૂત્ર યાદ કરો શું છે, એફ ઓફ એચ ઓફ એક્સ વત્તા, આ વત્તા અહીંયા એનો જ વત્તા છે. હવે આ પણ શું છે, જોજો સંયોજન છે, એટલે અહીંયા પણ ઓફ થશે, એટલે જી ઓફ એચ ઓફ એક્સ. સમજાવ્યું તમને આમાં? બરાબર છે. હવે આપણે અહીંયા આને પરિણામ આપી દઈએ. આ છે પરિણામ નંબર એક, આ જે સૂત્ર મળ્યું
એ પરિણામ નંબર બે આ જે સૂત્ર મળ્યું છે તે, પછી આ પરિણામ નંબર ત્રણ, અને આ જે સૂત્ર મળ્યું છે તે પરિણામ નંબર ચાર. એટલે અહીંયા લઈ શકાય આપણી પાસે. એટલે આમ એક બે ત્રણ અને ચાર પરથી, અને ચાર પરથી શું કહી શકાય? એક ઉપરથી કે પ્રદેશ અને સહપ્રદેશ, અને ત્રણ ઉપરથી પ્રદેશ સહપ્રદેશ સરખા છે, બંનેના પ્રદેશ સરખા છે, સહપ્રદેશ સરખા છે, અને બે અને ચાર પરથી શું કહી શકાય? બંનેના સૂત્રો સમાન છે. જોગો બરાબર શું કહી શકાય? તો બંને વિધેય સમાન છે. પરથી બંને વિધેય સમાન છે. મતલબ શું? કે એફ પ્લસ જી ઓ એચ બરાબર એફ ઓ એચ પ્લસ જી ઓ એચ. સમજાઈ ગયું? ઓકે, ચલો આગળ જોઈએ છે. દાખલા બે નો બીજો. ફરતી લખીએ છે. અહીં આપણને શું આપેલું છે તે, તો ત્રણે વિધેયો આપ્યા છે. એફ ફ્રોમ આર ટુ આર, જી ફ્રોમ આર ટુ આર, અને એચ ફ્રોમ આર ટુ આર છે. ઓકે, ડાબી બાજુએ શું છે? એફ ઇન્ટુ જી લેવાનો છે, અને પછી એનું એચની સાથે સંયોજન. એટલે ધેરફોર બે વિધેયનો ગુણાકાર એફ અને જીનો આપણને ખબર છે. એફ ઇન્ટુ જી ફ્રોમ ક્યાંથી ક્યાં આવશે? આરથી આર આવશે. અને આ વિધેયનું એચની સાથે સંયોજન, એટલે ધેરફોર એફ ઇન્ટુ જી ઓ એચ એ પણ ક્યાંથી ક્યાં આવશે? આરથી આર. એટલે ડાબી બાજુ વિધેય એનો પ્રદેશ અને સહપ્રદેશ નક્કી કરી દીધો આપણે. બધા આર જ છે ને અહીંયા, એટલે એ પણ થશે. આ બેનું સંયોજન કરવાનું છે. એફ ઇન્ટુ જી ઓ એચ એનું સંયોજન, એટલે અહીંથી આમાંથી આમાં આવશે આ પ્રકારે સંયોજનમાં. ચલો એનું સૂત્ર મેળવીએ છીએ. તથા એનું સૂત્ર, હવે સૂત્રમાં એફ ઇન્ટુ જી ઓ એચ ઓફ એક્સ બરાબર, ચાલો અહીંયા આ સંયોજન આવશે પહેલું. આ તો ભેગું છે આખું, એટલે એક વિધેય કહેવાય, એક વિધેય કહેવાય, એના વિશે સંયોજન છે. તો શું બને? આપણે હમણાં જ વાત કરીએ એ પ્રકારે કે આ બે વચ્ચે અહીંયા સંયોજન છે, ત્યાં ઓફ થઈ જાય અહીંયા, તો અહીંયા ઓફ થઈ જશે. એટલે એફ ઇન્ટુ જી ઓફ એચ ઓફ એક્સ આ રીતે થશે. ઓકે, હવે ગુણાકારની ક્રિયા માટે યાદ કરો કે એફ ઇન્ટુ જી ઓફ એક્સ બરાબર શું હતું? તો કે એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ, હા ને, આ સૂત્ર હતું એનું. બીજી ક્રિયામાં એફ ઓફ એક્સ લખવાનો ઇન્ટુ જી ઓફ એક્સ લખવાનો, તો બસ અહીંયા ઇન્ટુ છે અને આને એક્સ વિચારો આખાને, એટલે બરાબર શું થશે અહીંયા? તો કે એફ ઓફ એચ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એચ ઓફ એક્સ આ પ્રકાર થશે. ઓકે, એનું સૂત્ર પણ મળી ગયું છે. હવે લઈએ છે જમણી બાજુએ. જમણી બાજુમાં શું આપેલું છે તે જરા, તો વળી વળી જમણી બાજુ આ બે પહેલા વિધેય લઈશું, એફ સર્કલ એફ ઓ એચ, અને બીજો લઈશું જી ઓ એચ. ઓકે, એફ આરથી આર છે અને એચ પણ આરથી આર છે, તો એફ ઓ એચ શું થાય? આરથી આર. જી અને એચ, જી અને એચ એ પણ આરથી આર છે, તો આ પણ શું થશે? આરથી આર. ઓકે, આ બે વિધેય આવ્યા. હવે બંનેનો ગુણાકાર, એટલે ધેરફોર એફ ઓ એચ ઇન્ટુ જી ઓ એચ ફ્રોમ,
એટલે જમણી બાજુ વિધેય છે એનો પ્રદેશ આર છે અને સહ પ્રદેશ. ચલો સૂત્ર મેળવીએ છે. તથા એફ ઓ એચ ઇન્ટુ જી ઓ એચ ઓફ એક્સ બરાબર. સૂત્રમાં શું આવશે? તો એક વિધેય આ છે ને એક વિધેય આ છે ને વચ્ચે ડોટ છે, એક વિધેય આ ને એક વિધેય આ વચ્ચે ડોટ, તો એફ ઓફ એક્સ ને જી ઓફ એક્સ. તો એ પ્રકારે આ વિધેય ઓફ એક્સ અને આ વિધેય ઓફ એક્સ આવશે, વચ્ચે ગુણાકાર આવશે. એટલે આ રીતે એફ ઓ એચ ઓફ એક્સ ઇન્ટુ આની સાથે એક્સ આવશે એટલે કે જી ઓ એચ ઓફ એક્સ આ પ્રકારે. ઓકે, હવે ઇક્વલ ટુ આ શું છે? બે વિધેયનું સંયોજન, એફ અને એચનું સંયોજન છે. મતલબ આ રહ્યું એફ અને જીનું સંયોજન એક્સ, તો બરાબર આ થાય ને પ્રકારે એફ ઓફ જી ઓફ એક્સ, અહીં એફ ઓફ એચ ઓફ એક્સ થશે. એફ ઓફ એચ ઓફ એક્સ આ રીતે ઇન્ટુ, આ ઇન્ટુનું ઇન્ટુ છે, અહીંયા પણ સંયોજન છે, તો જી ઓફ એચ ઓફ એક્સ આ રીતે જોઈ શકાય છે. આ સૂત્ર અને આ સૂત્ર બંને સેમ છે, પ્રદેશ બંનેના સરખા છે અને સહપ્રદેશ પણ સરખા છે. એટલે આપણે અહીંયા આ રીતે લખી શકીએ, આને પરિણામ નંબર એક આપીએ છીએ આ જે છે, અને પરિણામ નંબર બે આપીએ છીએ, અને પરિણામ નંબર ત્રણ આપીએ છીએ, અને સૂત્ર જે છે એને પરિણામ નંબર ચાર આપીએ છીએ. લખીએ છે આમ એક બે ત્રણ અને ચાર પરથી શું કહી શકાય તે પરથી તમે લખી શકો કે એફ એફ ઇન્ટુ જી ઓ એચ બરાબર આ વિધેય બરાબર આ વિધેય. એફ ઓ એચ ઇન્ટુ જી ઓ એચ આમ લખી શકાય. ઓકે, ચાલો દાખલો ત્રીજો ગણીએ છે. દાખલા ત્રણમાં શું કહ્યું છે તે આપણને કે જીઓ એફ અને એફ ઓ જી શોધો. બંનેના અહીંયા સૂત્ર આપ્યા છે એફ એક્સ અને જી એક્સનું, અહીંયા એફ એક્સ ને જી એક્સનું, એની સંગતતા નથી આપી, મતલબ એનો પ્રદેશ અને સહપ્રદેશ નથી આપેલો. ઓકે, જોઈએ છે આ એફ ઓફ એક્સ સેમાં વ્યાખ્યાય છે, માનાંક એક્સ સેમાં વ્યાખ્યાય છે, તો આરમાં અહીંયા કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખો એ મળશે જ. જી ઓફ એક્સ એમાં વ્યાખ્યાયિત છે, જોવો જ્યારે એક્સની જગ્યાએ શું લખી શકો? કોઈ પણ વાસ્તવિક સંખ્યા, કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખશો તો એનું મૂલ્ય મળશે, મળશે ને મળશે. આ વિધેય વ્યાખ્યાયિત હોવું જોઈએ, મતલબ એનો પ્રદેશ આર લઈ શકાય છે બંનેમાં. એટલે અહીં ઓકે, પહેલો દાખલો અહીંયા ત્રીજાનો પહેલો ગણીએ છીએ આપણે. ત્રીજાનો પહેલો દાખલો અહીં એફ ફ્રોમ આર ટુ આર, અને સૂત્ર શું છે આપણી પાસે? તો કે એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ છે, અને જી ફ્રોમ આર ટુ આર, અને જી ઓફ એક્સ બરાબર એનું સૂત્ર શું છે? તો માનાંકમાં ફાઇવ એક્સ માઇનસ ટુ છે, બરાબર છે. ઓકે, હવે એફ ઓ જી અને જીઓ એફ શોધીએ છે. ચલો હવે એફ આરથી આર છે, જી આરથી આર છે, તો માટે તમે એફ ઓ જી અને જીઓ એફ શક્ય છે, અહીંયા બંને મળશે, કારણ કે પ્રદેશ સહપ્રદેશ બધું આર જ છે. એટલે કોઈ પણ વિધેયનો વિસ્તાર એ બીજા વિધેયના સહપ્રદેશનો ઉપગણ થશે જ. ચલો પહેલાં એફ ઓ જી શોધીએ છે. એફ ઓ જી ક્યાંથી ક્યાં? તો કે આરથી આર,
एनु सूत्र शू आवशे तो के एफ ओ जी ऑफ एक्स बराबर एफ ऑफ जी ऑफ एक्स याद है आपने। चलो इज इक्वल टू एफ ऑफ जी ऑफ एक्स बराबर शू है तो के मानांक में फाइव एक्स माइनस टू बराबर मानांक पूरो आ मानांक है इज इक्वल टू अने सरलता माटे एम धारी लो तो एफ ऑफ एम नु सूत्र लखवानू छे कौंस में जे छे आखो एम बिचारो तो एफ ऑफ एम नु एफ ऑफ एम नु सूत्र लखवानू छे एफ ऑफ एम बराबर शू तो के मानांक में एम एम एटले शू तो के मानांक में फाइव एक्स माइनस टू आ रीते थशे एफ ऑफ एक्स एफ ऑफ एक्स मानांक में एक्स आज एक्स अँ एक्स है तो मानांक में एक्स अँ पांच हो तो मानांक में पांच एम अँ मानांक में फाइव एक्स माइनस टू है तो एक्स ना स्थाने मानांक में फाइव एक्स माइनस टू आजूबाजू मानांक है तो आ रो है पोता पर हमें बे वक्त मानांक लखवा कोई जरूर नहीं एट आवशे अँ फाइव एक्स माइनस टू एनो जवाब है एनु सूत्र है एफ ओ जी मेड़ो ओके हवे जी एफ मेळवीए छे जी ओ एफ क्यांथी क्यां आवशे आर थी आर एनुं सूत्र शुं आवशे तो के जी ओ एफ ऑफ एक्स बराबर जी ऑफ एफ ऑफ एक्स एटले के जी ऑफ एक्स बराबर शू आ रु मानांक में एक्स आ रीते बराबर हमें आ जीनी अंदर भाग जो है यीना सूत्र में मुकवा है अँ एक्स बदले शू आप मानांक में एक्स तो आ सूत्र में शू करवा एक्स बदले शू लखवा मानांक में एक्स एट्ले शू तो के मानांक में फाइव एक्स माइनस टू पर एक्स ना बदले मानांक में एक्स माइनस टू आमा बने सेम मानांक एट एक मानांक राख्यो है अँ तो आ रहे मानांक एक्स जगह मानांक में एक्स एट्ले सूत्र बनो ए जीओ एफ आर थी आर जीओ एफ सूत्र पर आप मेड़ी दीदे ओके चलो आग जुए तीजा नो बीजो दाखलो त्रण एनो बे जुए ओके शू लखी तो आप हम त्या के अही एफ फ्रॉम आर टू आर एफ ऑफ एक्स सूत्र शू है अँ तो एने आप एफ ऑफ एक्स बराबर एफ ऑफ एक्स बराबर एट एक्स नो घन है जी फ्रॉम आर टू आर जी ऑफ एक्स बराबर एक्स नी वन बाय थ्री घात है विधेय है जो एफ अँ आर थी आर लखी शक कारण के एफ ऑफ एक्स कोईपण वास्तविक संख्या में व्याख्याई है प्रदेश आर ले सहप्रदेश तो आर लई शक जी ऑफ एक्स एक्स की वन बाय थ्री घात है अँ पर तुम कोईपण वास्तविक संख्या लख कारण कोईपण वास्तविक संख्या घनमूल शक्य है हाँ वर्गमूल होत तो आ न लई शक्या होत कारण ऋण संख्या वर्गमूल शक्य नहीं आ घनमूल है ऋण संख्या घनमूल है एट आ प्रदेश अपने आर लई शक्या एफ फ्रॉम आर थी आर लीधो और जी पर आर थी आर लीधो हम चार आर है तो आप अँ कही एफ ओ जी और जीओ एफ बने शक्य है माटे एफ ओ जी अने जीओ एफ शक्य छे ओके मेळवीए छे आपणे पहला एफ ओ जी मेळवीए छे एफ ओ जी क्यांथी क्यां आवशे चारे आर छे एटले आर थी आर चलो एनु सूत्र एफ ओ जी
ऑफ एक्स एटले के एफ ऑफ जी ऑफ एक्स इज इक्वल टू एफ ऑफ जी ऑफ एक्स एट शू तो के एक्स नी वन बाय थ्री घात है इज इक्वल टू हमें एफ न सूत्र जुवानु एम अँ एक्स बदले शू है तो एक्स की वन बाय थ्री घात तो एफ न सूत्र में एक्स बदले अँ वन बाय थ्री घात ए आ सूत्र लखवा आठ अँ एक्स नो घन पर एक्स बदले अँ शू तो के एक्स नी वन बाय थ्री घात है ओके अँ शू एक्स की वन बाय थ्री घात एना पर त्रण घात एट शू आट एक्स आएन सूत्र मैं एफ ओ जी मड़ी गए अपन ने ओके हमें जीओ एफ मेड़ी है जीओ एफ क्या थी क्या मैं तो कि आर थी आर अने सूत्र शू बन से तो जीओ एफ ऑफ एक्स बराबर बराबर जी ऑफ एक्स एटले के जी ऑफ एक्स बराबर शू तो कि आठ एक्स नो घन इज इक्वल टू हम जीनु सूत्र जो जरा एक्स ना बदले आठ एक्स नो घन लखवानो छे एटले अहीं आठ एक्स नो घन एना पर शू आवशे वन बाय थ्री घात एक्स पर वन बाय थ्री घात छे ने तो एक्स बदले आ लखवानो छे एनी वन बाय थ्री घात एटले बराबर शू थशे अहीं तो इज इक्वल टू आठ नु घनमूल केटलू बे अने एक्स घन नु घनमूल केटलू एक्स ओके समझाई गयू